મને રિશ્વત દે છે એમ પણ એમને એમને બીડી ની રિશ્વત દે તમારા દાદા હાથ ઉપડી જાયો ખાતા હોય માય બીડી ની રિશ્વત દે છે જામનગર જાવ છો ભાઈ આવી જાઓ ફોટો કરી લો ભાઈ ફટાફટ ઉતરી જાય કેમ અમારે પછી આગળ જવાનું બધી વ્યવસ્થા છે ને પૂછ્યું ને હલો દુલા દુલા હા જોંગો હોટેલ હા નીકળી ગયા ઈ નીકળી વાત સાંભળો અમે નીકળી ગયા ઈ હા હા વિનુ અથોડો હે વિનુ હે આપુ 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 જલ્દી હેલો હા અરે બીજી લપ ન કર અમે નીકળી ગયા ગાડીનો મેળ થઈ ગયો હે લઈ લીધી હે ડાયરેક્ટ ક્યાંથી ઉપાડીને હા હા તું છે ને વ્યવસ્થા કરી રાખજે કપડાની ને બધી વ્યવસ્થા કરી રાખજે માંડ નીકળ્યા છીએ અમે માંડ ભાગવા મળ્યું છે હા નાના એક ભાઈ છે ભેગા એનામાંથી ફોન કર્યો ફોન તું એમાં ફોન ન કરતો સામે કઈ હશે તો અમે કર તું જગ્યા જે નક્કી કીધી ને ત્યાં ઉભો રહેજે હા ના 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 એક રસ્તામાં ભાઈ છે ઈ કહી દે કે અમારા ભેગા જ અમે નાટક મંડળીમાં છીએ એટલે તું ઈ ચિંતા ન કર ને યાર ભાઈ મગજ તું મારા ફોન હેલો હા અરે તું યાર મૂક ને યાર તને કીધું એટલું કર તને વાત થઈ ગઈ હતી ને આપણે મૂક તું ફોન હા કપડાની વ્યવસ્થા કરી રાખજે ગાડી અહીંયા મૂકી દેવું ગમે ત્યાં બાકી ભાઈ ભેગા એને આપી દેવું ગાડી આપણે હા આ મૂક 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 એ ભાઈ તમે મને લિફ્ટ દીધી હો હું કાઈ કોઈને કહેવાનું નથી કે ભાઈ તમે મારી ભેગા છો બરોબર એવું કાઈ હું કહેવાનું નથી હું રસ્તામાંથી ઊભો હતો ને તમે મને લિફ્ટ દીધી છે હું કોઈને કાઈ નથી કહેવાનો કોઈ રસ્તામાં આવે તો કેજો બાકી કોઈને કહેવાની જરૂર નથી તમે અરે રસ્તામાં કોઈ ગમે એ બીજા વ્યક્તિ આવીને એમ કહે એટલે મારે શું બધું મારી માથે લેવાનું પણ તમારી માથે ક્યાં લઈએ છે કહેવાનું તમારે ખાલી એટલું જ કહેવાનું છે કે અમે નાટક મંડળીમાં જામનગર જઈએ છીએ અને બે નાટકના કેરેક્ટર છે નાટકના કેરેક્ટર તમે આવીશો બરોબર હું નથી મને કઈક લોચા લાપસી લાગે છે હું કઈ તમારી ભેગોમાં જોડાવાનો નથી અરે લોચા લાપસી છે ને કીધું તો ખરા નાટકમાં જઈ તમે હમણાં જ ઓલા ભાઈ ને કીધું કે ભાઈ અમે જેલ માંથી ભાગ્યા છીએ ગાડી મારી નથી બરોબર કાલવારે અત્યારે તમે એમ કહો છો ઓલા ભાઈ ને તમે એમ કહેજો કે અમારી ભેગા છે આ મારું નામ ક્યાંક આવી જાય તો મારે ઓલી સ્ક્રિપ્ટ હોય ને નાટક ની તો સ્ક્રિપ્ટ ની વાત કરતા હતા સ્ક્રિપ્ટ ની વાત કરતા હતા કઈ નઈ તમે હમણાં કીધું કે ગાડી મારી નથી તો ગાડી કેમ તો તમને બધી ખબર હોય ને ગાડી તમારી નથી પણ અમારા નાટક ની સ્ક્રિપ્ટ છે ને એમાં વાત કરતા હતા લે ભાઈ હું કઈ તમે ઘડીક વાર એમ કહો કે ભાઈ અમે નાટક માં જઈને ઘડીક વાર એમ કહો કે આ ચોરેલી ગાડી છે તો મારે શું કરવાનું તમે અહીંયા ઉભા રહી અમે જયારે ઉભા રહીએ ત્યારે ઓલા ભાઈ ને તમે પૂછી જજો ને શું બધી ઘટના છે મને તમારા માં એને કઈ કાળા ધોળું લાગે છે મારે બેવું જ નથી મને ઉતારી દો તો ઉતરી તો ભાઈ રસ્તામાં અમને કોઈ પકડશે તો અમને કહેશે કોણ કે અમારા ભેગા છે
તમારા ભેગું જેને રહેવું હોય ને રે, તમે શું ક્રાઇમ કરીને આવ્યો હોય મને ખબર હે. ઓલા ભાઈ ને કીધું કે ગાડી લઈને આવ્યો, નાટક નું નથી ભાઈ, મને તમારું કાળું ધોળું લાગે. તમે એમ કીધું કે ભાઈ હું છે ને ગાડી મારી પાસે આવી ગઈ છે એની ઉપાધિ કરતો નહીં, મને ત્યાં ઉપરથી મને ખબર પડી ગઈ કે આ ગાડી તમારી નથી. બધાને શું માળો કઈ એવું કઈ નથી કરતા અમે, તમને જે હતું ચોખ્ખું કીધું. ફોન પણ ભૂલી ગયા એટલે તમારા માંથી ફોન કર્યો, એટલે તમને એવું લાગે. બાકી અમે તો હમણાં કેટલા બધા અહીંયા ઉભા હશે જો નાટક ના અમારા બધા મિત્રો ખોટે ખોટા રમાડો હો બે જણા. અરે ભાઈ કઈ નથી એવું કરતા આવે ભાઈ, તમે મને સાચું કહી દો નકર હું પોલીસ વાળા ને ફોન કરું છું. ગાડી મારી નથી ને શું કામ બીઓ છો તમે આવે ત્યારે તમે ચિંતા કરો. બીતો કોઈના બાપ થી નથી હો, હું કોઈના બાપ થી બીતો નથી, બેઠા રહ્યો ને. અને આવી રીતના એને બીજા કોઈને હલવાડાય નહીં. અરે ભાઈ કોઈને અમે નથી હલવાડતા યાર. તમારી કોણ મદદ કરશે પછી? તમારી મદદ જે કરવી એ કરે, મારે તમારે લાગે વળગે નહી. ખોટે ખોટી બીજાની પતો તમે બેઠા બેઠા. અમારી મદદ કરીને એના બદલે આ ગાડી લઈ જાજો પ્લીઝ, અમે તમને રિક્વેસ્ટ કરી અમારી મદદ. મારે કોઈ ની મદદ કરવી નથી, હાલો ફટાફટ મને એને હેઠો ઉતારી મૂકો ને કાંઈ ને મને મારી જગ્યાએ પકડી દો. વચમાં મને કોઈ એને કઈ કેવું ન જોઈએ. પણ વાત સાંભળો, અમે 5 વર્ષ થી બહાર નીકળાઈ ભાઈ, મારે શું સમજવાનું? ઘરે મારા બાઈડી છોકરા બધા છે બરોબર, તમે ક્રાઇમ કરી નીકળો ને જેલ મારી ભાગો. તમે અમને તમારા બાઈડી છોકરા માટે આ ગાડી અમારા તરફ જવા. અરે તમારો બાપ આ ગાડી તમારી ચોરેલી હે ભાઈ, મારે કઈ આ ગાડી લઈ જવાની હોય? આ ચોરેલી ગાડી મારે નથી જોતી, રાખ તારી પાસે. અમને અમારી મદદ કરી એના માટે અમે તમને ગિફ્ટ આપીએ છીએ. અરે માય ગઈ ગાડી તારી આ ચોરેલી ગાડી ને હું મારે પોલીસ વાળા ને બધી ખબર હોય ક્યાંથી જોઈ રહ્યા? સીસીટીવી કેમેરા બધા માર્યા, મારા બાપ થઈ. હા તો તમે 3-4 સીસીટીવી કેમેરા માં તમે અમારા ભેગા આવી ગયા. સીસીટીવી કેમેરા તો તારો બાપ મને હુકમ બે હાર રોજ હુકમ જોઈએ. આમાં તમને કોઈક ની જરૂરત નહીં, જે અમારી મદદ કરી શકે. જરૂર હોય તમારે, તમે જે કર્યું હોય મારે નથી જોવાનું. અમને એક વ્યક્તિ ની જરૂરત છે, રસ્તામાં કદાચ કોઈ પકડે તો કહી શકે કે આ નાટક મંડળી માં છીએ. એને કોઈ ની જરૂર કઈ મદદ બદદ કરવી નથી. આવી રીતના મને કોઈ હલવડતા નહીં, હું બાયડી છોકરાઓ માણા હું. પોલીસ વાળો તમે આ બે જેલ માંથી છૂટી ને આવ્યો કોઈ બીજાની. અરે ભાઈ એવું તમે ખોટે ખોટા ખારા થાવ છો યાર. એમ નહીં કોઈ યાર, તમે કોઈ આજે તમને મારી અમારી મદદ કરશો ને ઉપર વાળો તમારી મદદ કરશે. અરે ઉપર વાળા મદદ કરે તો કરે, ન કરે ત્યાં નીચે મારી હું ગલાઈ જાવ એનું મારે શું કરવાનું? કાઈ ન થાય તમને યાર. અમે અહીંયાથી ભાગી નઈ વન કાઈ ન થયું તો હવે કઈ રસ્તામાં છે? અરે તમને બેને થાવું હોય તો થાય, એને ન થાય તો જાય માય. પણ તમારી માય હું ગલાઈ જાવ એનું મારે શું કરવાનું? તમને એકવાર કઈ ખબર નથી પડતી ગલાવ. તમે ક્યાંથી ગલાવ? કોઈએ જોયા આપણને? અત્યારે નથી જોયા, હમણાં આગળ ગમે કોઈક જોયો તો આપણે ગલાઈ જાય. આગળ કોઈ આવે ને કદાચ આપણને પૂછે ને કે આ લોકો કેમ આવે જેલના કપડા પહેર્યા, તું તમે એમ કેજો કે હું પોલીસ વાળો છું નાટકમાં ને આ બે કેદી બન્યા છે. હું કાંઈ એવી રીતના પોલીસ વાળાનું નહીં કહેવાનું નથી. આ બે મને હેઠા ઉતારી મૂકો, મારે તમારી ભેગું રહેવું જ નથી. તોલાને ફોન કરીને કહી દો કે હું આ લોકો ભેગો નથી આવતો, હું ઉતરી જાઉં છું. હું કાંઈ થોડો કોઈને ફોન કરું, એ કાંઈ મારો બાપ થઈએ, મારે તમારું મારે કહેવાનું? તો પછી તમે કોઈને ફોન કરવાનો નથી બરોબર? મારે કોઈને ફોન નથી કરવો, તમારી બધાની જે બરોબર. બાકી તમે હજી મને ઓળખતા નથી, આવી રીતના તમે મને હલવાડી દીધો. અરે નથી હલવાડતા, હું પાછળ જોતો રહેજે કઈ કોઈ આવતું ન હોય યાર. છું ભાઈ આ લપ કરે બધી જોઉં, અને જો કોઈ આવતું હોય તો આપણે ગાડી ઊભી રાખીને આપણે ભાગી જાવ. અરે ગાડી ઊભી રાખીને તો મારે શું કરવાનું?
તો તમે કહેજો ને મને ખબર નથી આ બે હતા એ ભાગી ગયા અરે આ ગાડી ગાડી તમારી ચોરેલી છે ને પછી મને પકડે તો મારે શું કરવાનું છે કાઈ મને સાચું કહી દેજો લીફ અરે સાચું મને સાચું કહી દેજો લીફ તમે કહી દેજો લીફ ટાઈપી દી બે જણાએ મને અમે ક્યાં તમને અરે મારે તમારી સર્વિસ નથી આય ભાઈ તું તો હે ને કાઈ બોલતો જ નહીં પણ ઈ જ કહું કે તમે શાંતિ થી બેસી જાઓ હમણાં આપણે પૂગી જાય મારે કાઈ પૂગું પૂગું નથી હાલો મને હેઠો ઉતારી મૂકો એ તમે અમે હે ને કોઈ દિવસ તમારી આ ઉપકાર નહીં ભૂલીએ અરે ઉપકાર બરોબર મારે હે ને મારે ઘરે મારા બાયડી છોકરા છે અને મારે ખોટે ખોટી હે ને બીજા થઈ જાય ને હું આવા ભવાડામાં પડતો નથી હમણાં મારા ભવાડા હોય ને તો હું પડી જાઉં અને તમારા બેના ભવાડામાં શું મારે પડવાનું અમારે એક નાનકડા બે કામ છે એ પતી જાય ને એટલે અમે હાજર થઈ જાઉં કામ ગયા તમારા માય હો ભાઈ મારે કઈ તમારા કામ બામ કરવાના નથી તો મારકૂટ હું કરો યાર મારકૂટ ની ક્યાં કરો કઈ હું તને તમારી ભેગો આય કઈ જોડાવા તૈયાર હું મને કઈ એટો ઉતરી તમારે ક્યાં જોડાવાનું તમે કઈ ઉતરી જાય તમારી જગ્યાએ કામ ગયા તમારા માય ઘણી કયો કે આમ કામ કરવાના ને ઓલા કામ કરવાના હું કઈ તમારો ગુલામ છું તમને અમે ગાડી દઈ ને અમે અમારી રીતે વયા જાવ ગાડી તમારી ગઈ માય મારે ગાડી નથી જોતી માલ છે અમારો લૂંટ નો એ માલ યા દાટીને મૂક્યો છે માલ કાઢવા જવાનો છે ગયો તમારો માય મારે તમારા કઈ માલ બાલ જોતો નથી મને તમે કઈ હેઠો ઉતારી મૂકો ના કર હવે મજા નહીં આવે ભાઈ ખાલી એક પહેલી વાર કહું છું એક થેલી તમે રાખી લેજો હાથ ઉપડી જાય મજા નહીં આવે તમે ગમે એવું હોય એમ નહીં તમને પૈસા મળશે ભાઈ તમને પૈસા મળશે જાતે મજા આવશે તમને પૈસા ગયા માય આવા પૈસા મારે નથી જોતા મારી પાસે પૈસા ઘણા મેં જોયા છે તો પછી હું ચિંતા કરો છો પૈસા તમારી પાસે છે તો તમે એમને થોડી ઘણી અમારા માટે પૈસા માટે મદદ કરો ને એક નાના કાઈ પૈસા માટે મદદ નત કરવી બરોબર અને મારી એરે કાઈ લબાજવી કરો માં કામને સીધે સીધો પોગાડી દીયો ને કે મજા નહીં આવે મારી એરે કાઈ માથાકૂટ કરવા તો અમે તમને ના જ નત પાડતા અમે તમને પોગાડ દઈ રસ્તા માં કોઈ પકડે તમે કહેજો કે આ બે મારા માં હું કોઈને કહેવાનો નથી કોઈને નથી કહેવાનો મારો માં પણ મારો માં તો ખરા તમે સેના વાત મારવાની ક્યાં કરો આ બીજાને તમે આવી રીતે ના લડજો કે જેને મારવાની મદદ કરવાની અરે મદદ ગઈ માય મારે નથી કરી તમે આ કપડા અમને ઉતારવા ન મળ્યા ક્યાંક થી બીજા કપડા પહેરી આવ્યા તો તમે અમારી મદદ ન કરે અરે કપડા તમારે ગયા માય બરોબર અને પોલીસ વાળાએ કોઈ દી મારી ઘરે પગાઈ નથી મૂક્યો મને ખબર નથી કે આવો ક્રાઇમ કરીને આવતો નકર હું ન બેહતો ગાડીમાં એ તમને હાચું કહી દીધું એટલે તમે અમારા પર ગુસ્સે ભાઈ હાચું કહી દીધું મારે બાકી ન કીધું હોત તો તમને ખબર પડત મારે હે ને તમારી કઈ બેય ની હે ને કઈ સાંભળી તમે કઈ કેના ક્રાઇમ કરીને આવ્યા ને બીજા હારા માણા ને તમે હે ને હલવાડી દીયો કાઈ ક્રાઇમ કાઈ કાઈ જ ક્રાઇમ નથી થયો ખાલી બીડી લાગો અરે કોરોના માં અમે છે ને બીડી ના બંડલ જોઈ રહ્યા હતા ભૂત દેવા બીજા ની હું કામ માવડકી આણો હો બે જણા પણ કમ તો છું કોરોના વખતે બીડી ના બંડલ જોઈ રહ્યા તમે ખાલી બીડી ના બંડલ ગયા માય બરોબર હા પૈસા દાટેલા ને બીડી દાટેલી અમારી રિશ્વત દેશે હાથ ઉપડી જાય એક તો તે મને હલવાડ્યો હે બરોબર અને મારી મગજ એને હટી ગયો હું બે માંથી એકાદ ને ખેંચી લઈશ હવે આ આ ગાડી આખે આખી દઈ દઈ તમારે ગાડી તમારી માય ગઈ મારા ગાડી નથી જોતી હવે મારો હાથ ઉપર તો બીડીઓ દઈએ છે તો બીડી નથી જોતી તમને ભાઈ એ બીડી નથી મારા જોતી હવે યાર એક નાનકડી મદદ છે ખાલી જામનગર પહોંચાડી દો ને અમને પછી તમે તમારી તો વયા જાજો આ ગાડીએ લેતા જાજો અમારી મારા કઈ ગાડી બડી હે ને હું ગાડી બડી તારી તોડી નાખીશો ભાઈ હવે તને કીધું ને મને અહીંયા ઉતારી દે મારે તારી ભેગું બેવું જ નથી હાલ ઉતારી દે ભાઈ તું તો આગળ ઉતાર ને ભાઈ અરે ભાઈ વાત હવે મારો હાથ ઉપડી જાય પાછો હાથ બેહી જાય તમારો અરે હાથ ની ક્યાં કરો
પ્રેમ થી કહું ત્યાં સુધી કઈ સમજતા નથી ને કે હવે હું મારવા માંડી છે કદા ને આ યાર હાવ યાર તમારું મોઢું તો જો યાર ગુસ્સામાં એલા એ ભાઈ હું ક્યાં બોલું હવે ભાઈ શાંતિ રાખજો ભાઈ બે ને કહી દઉં નકર મારો હાથ પાથ ઉપડી જાય તો ક્યાર ના તો મારા મારી કરો હવે બોલ મને ભાઈ નકર એક ઝાપટ ઠોકી દઈશ પણ હું તું તો બોલ અમને કોઈ હાથ તું બોલ માં એમ તો મને હલવાડી દીધો ભાઈ હોઠ માં બોલેશ હે અમને કોઈ હાથ નો અડાડે ને તમે અમને મારા મારી અમને અમને ઘર જ છે તમારે માં એટલે ગમે અને હાથ અડાડી દઉં મને આવી રીતના ખોટો રીતના હલવાડો તો કહું છું કે અમે બે હાથ ઉપાડીએ ગયો તો ઉપાડો કેમ ઉપાડે કોની માં દૂધ પીધું એ જોઈ લે હાલો ઉપાડો હાલો દયા આવે તમારી ઉપર દયા નહીં આવે આવી જાવ એક વાર સામે બોડી તો જો બોડી ગમે એવી હોય આવી જાવ સામે એવી બીજી કઈ મારી એરે વાત કર માં તું તો બોડી જઈને વાત કરાય ને યાર યાર જરાક એક નાનકડી મદદ કરવાને બદલે તમે મારા મારી કરો મારા મારી થઈ જાય એકવાર કીધું ને મારા મારી થઈ જાય મારી યાર હે ને કોઈ જાતની લપનત કરવાની આ અમાર ભેગું નથી આવું તમારે ના મારે નથી આવું હાલ ઉતાર મને હેટો હેટો ઉતારી દે મને હાલ ઉતરી જાવ નીકળો ઉતરો ક્યાં કહેતા નહીં અમે આવી તો ભાઈગા છે અરે બધાયને કહી દઉં તો નો ઉતરવા દે અરે નો હું ઉતરવા દઈએ તારો બાપે ઉતરવા દઈએ ભલે બધાને નો કયો તો ઉતરવા દો તમે એને કહી દો તારા બાપ ની ગાડી એટલે તું મારી માથે કહી રાત કર નો ઉતરવા દઉં હું કહી તારા બાપ નો નો કરું તો તમે કયો છે બધાને કહી દેવો નો 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 હું ઉતરવા દઉં બાંધી દો નો એય તો પછી તું તો કઈ બોલ કરું અરે પણ એમ બાંધી દો અરે ઉભર 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 સાંભળો 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 નો કરો અરે સાંભળો 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 મારી વાત સાંભળો અરે મારું નામ વિનોદ છે અમે પ્રેન્ક કર મસ્તી કરી છે કાર માં આવી તો પેસેન્જર ને બેસાડીને મસ્તી કરી અને પ્રેન્ક કહેવાય આ જો નાનકડો જો સામે સામે દેખાય નાનકડો કેમેરો છે અલા એ ભાઈ તમે કોકના વાઈસર ઢીલા કરી દેશો તો તમે બેસી તો ગયા હતા ગાડીમાં મને ખબર જ નથી કે તમે બે છે ને આ છાલ વઈટી હતી ને હવે ક્રાઇમ કરવા વાળા માણસો ને તમે બેસો અરે કઈ ક્રાઇમ નથી અમે તો યાર મસ્તી માં એક પ્રેન્ક કર્યો છે તમારી યાર મસ્તી કરી આ નાનકડો તમે તો મને બેવડાવી દીધો ભાઈ હા બી ગયો ભાઈ નો એ રાડા કરી કરી ને સવ અવાજ બેસી ગયો તમારો અવાજ ની ક્યાં કરો છો યાર મને તો ઘડી વાર ધક 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 થવા મળ્યું આની આની લેપ પણ તમારું પણ શરીર પણ તમારું આમ સુક લકડી પણ તમારામાં જોર ગંધનો ખતરનાક છે અને એકવાર કેમેરાની સામે બોલી દો મામુ બનાવ્યો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો મામુ બનાવ્યા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો લાઈક કરો કોમેન્ટ કરો કોમેન્ટ કરો અને બીજા સાથે વિડીયો શેર કરો અને બીજા સાથે વિડીયો ને શેર કરો અને તમારી આજુબાજુ કોઈ ઇલીગલ એક્ટિવિટી થતી હોય તમારી આજુબાજુ જો કોઈ ઇનલીગલ એક્ટિવિટી થતી હોય તો પોલીસ ને જાણ કરો તો પોલીસ ને જાણ કરજો હા ઘણી જગ્યાએ એવા ખોટા કામ થતા હોય તો ના પોલીસ ને જાણ કરી દેવી ઘણી જગ્યાએ આવા ખોટા ક્રાઇમ થતા હોય અને તમારી નજરમાં આવે તો તમારે તરત જ પોલીસ સ્ટેશને જાણ કરવા વિનંતી બાકી આ લોકોની તો મદદ કરીશ આ એક નાનકડી અમારા તરફથી ગિફ્ટ છે અને તમારો ફોન જો આમ ગુસ્સામાં ગુસ્સામાં તમારો ફોન પડી ગયો એટલે એક નાનકડી અમારા તરફથી ગિફ્ટ છે અને તમે અમારી મદદ કરી અમે તમને જામનગર ઉતારીને આ ગાડી તમને આપતા જશું આ ગાડી ચોરેલી છે મારે ભાઈ આ ગાડી ના ના મસ્તી કરીએ કાઈ નહીં ના ના એ તો વાંધો નહીં હે બરોબર ને હજી લાગે છે કે અમે જેલમાંથી ભાગેલા છીએ ના હવે આમ એવું લાગે કે ના બરોબર છે તમે તો મને બીવડાવી દીધો તો અને હવે કદાચ મને ગાડી દિયો તો હું તમારી ગાડી લઈને આવ્યો છું હવે વિશ્વાસ હવે નો દઈએ ને